જી તો ટાટા દ્વારા શુક્રવારે ગુજરાત સરકાર સાથે કરાર કરવામાં આવ્યો છે અને આ કરારમાં સબસિડરી જે એગ્રેટસ એનર્જી સ્ટોરેજ સોલ્યુશન્સ છે એ તેર હજાર કરોડના સરકાર અને ટાટા ગ્રુપ વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા છે હવે ગુજરાતના સાણંદમાં તેઓ વીસ ગીગા વોટની લિથિયમ આયન સેલનો પ્લાન્ટ સ્થાપશે એટલે કે ત્યાં આગળ લિથિયમ આયનની બેટરીઓ બનાવવા માટેનો એક પ્લાન સ્થાપવાની અત્યારે વાત કરવામાં આવી છે શરૂઆતમાં વીસ ગીગા વોટની ક્ષમતા હશે અને બીજા તબક્કામાં જ્યારે આ પ્લાન્ટનું વિસ્તરણ કરવામાં આવશે ત્યારે કદાચ આની ક્ષમતા તે છે બમણી પર થઈ શકે છે અને ત્રણ વર્ષમાં આ પ્લાન શરૂ કરવાની કંપનીની અત્યારે યોજના બની રહી છે હવે ખાલી એક વાત પર તમારું ધ્યાન દોરી દઉં તો આજે આ સમાચારને કારણે ટાટા કેમિકલ અને ટાટા મોટર્સ બંનેમાં આપણને તેજી જોવા મળી રહી છે ટાટા કેમિકલ્સની એક તેજીનું કારણ એવું છે કે તેમાં એક ટન લિથિયમ કાર્બોનેટ માટે બે ટન જેટલો સોડા એસ આપણને જોઈતો હોય છે અને આ સોડા એસ બનાવવાનું કામ એ ટાટા કેમિકલ કરે છે હવે ટાટા કેમિકલનું પણ આના પર એક નિવેદન આવ્યું છે એના પર પણ નજર કરી લઈએ તો એમનું કહેવું છે કે ઈવી બેટરી ઉત્પાદકોને સેકન્ડ ડેરિવેટિવ એ લોકો સપ્લાય કરે છે કંપની દ્વારા એને સપ્લાય કરવામાં આવે

જરૂર પડે છે અને વીસ ગીગાવોટની ક્ષમતા માટે વીસ હજાર ટન જેટલો સોડા એસ એમને જોઈતો હોય છે પહેલા આ સોડા એસની જે ક્ષમતા વિસ્તરણ બાદ એક પોઈન્ટ ત્રણ મિલિયન ટન થવાની આશા છે ટાટા કેમિકલનો જે અત્યારે પ્લાન્ટ છે એની મિસ જ્યારે પણ વિસ્તરણ થશે ત્યારે એક પોઈન્ટ ત્રણ મિલિયન ટન થવાની આશા છે અને બેટરીના સેલના પ્રોજેક્ટ માટે તેમને વધુ દોઢ ટકા જેટલા સોડા એસની જરૂર પડશે એટલે કે આ જે પ્લાન્ટ કંપની સ્થાપવા જઈ રહી છે અને એનો જે કાચો માલ છે એ પણ ટાટા કેમિકલ પાસેથી તો એમાં પણ એ કંપનીની પણ સારી આવક વધશે ને તેને ક્ષમતા વિસ્તરણ માટેનું પણ એક કારણ મળી જતું રહેશે તો આ બધા જ કારણો છે જેને કારણે આજે આપણને ટાટા કેમિકલ્સની અંદર ખાસ કરીને તેજી જોવા મળી રહી છે જી બિલકુલ